તો આગળ વાત કરીએ કોંગ્રેસના છ સભ્યોના રાજીનામા અંગે ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર જ દોષનો ટોપલો તોડ્યો છે. રાજકોટ ખાતે એક કાર્યક્રમમાં આવેલા સાંસદ પરેશ રાવળે કોંગ્રેસ પર આક્ષેપો કરતા કહ્યું હતું કે એ જ જણને સત્તા આપનાર માટે કોંગ્રેસ ગુજરાત છોડીને તિરુપતિ ભાગી ગઈ છે. તો પ્રભારી ભૂપેન્દ્ર યાદવ કોંગ્રેસથી ત્રસ્ત થઈને સભ્યોએ રાજીનામા આપ્યાની વાત કરી હતી. રમણલાલ વોરાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે સભ્યોએ સ્વેચ્છાએ રાજીનામા આપ્યા છે, અમારા તરફથી ખોટી રીતે આંગળી ચિંધાઈ રહી છે. કોંગ્રેસ વાળે સમજવાની જરૂર છે કે જયારે પૂર ના બધું આવેલું ત્યારે લોકો બધા ઉપડી ગયા છે ત્યાં આગળ બેંગ્લોરમાં. મેં તો એવું સાંભળ્યું છે કે શોલે નો જે રામગઢ જ્યાં હતું ત્યાં જોવા પણ ગયા છે. એટલે ત્યાં પર આ દેખાડે છે કે કોંગ્રેસ જનતાની સાથે કેટલી છે, જનતાની પીડા કેટલી સમજે છે. એટલે એક માણસને ખુરશી અપાવવા માટે 44 ધારાસભ્યોની કારકિર્દીનો ભોગ લેવાઈ રહ્યો છે એ ધારાસભ્યો સમજવાની જરૂર છે. રાજ્યસભા કે ચુનાવ કે ઘટનાક્રમ મેં કોંગ્રેસ કે નેતૃત્વ और उसकी नीतियों से त्रस्त आकर सार्वजनिक जीवन में काफी वरिष्ठ नेताओं ने कांग्रेस को छोड़ा है. और ये इस प्रकार के सार्वजनिक जीवन के शख्सियत वाले लोग हैं जो 35 साल से ज्यादा सार्वजनिक जीवन में हैं, जो 3-3 बार विधायक रहे हैं. तो कुछ ये सिवाय संभव नहीं. એટલે જેને પણ રાજીનામું આપવું પડશે એને મારી ઓફિસમાં મારે રૂબરૂમાં આપવું પડશે. એ પ્રકારની વાત સવારે થઈ છે. એ પછી કોઈનો ફોન પણ નથી આવ્યો, વાત પણ થઈ નથી. કોઈને જેને પણ ફરિયાદ કરવી હોય એના માટે તો રૂકવાવાળો તો હું છું ને. લોકશાહીની પ્રક્રિયા છે, ન્યાયિક પ્રક્રિયા છે.